ડાકોર એ ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે ત્યારે ડાકોરમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોરના દર્શને ઉમટી પડે છે અને ડાકોરના વિકાસ માટે સરકાર પણ સતત જંગથી રહે છે પરંતુ હાલ ડાકોર ગામની દશા એકદમ દયનીય જોવા મળી રહી છે જેનું લોકમુખે માત્ર માત્ર એક એવું કારણ ચર્ચાઈ રહ્યું છે કે ડાકોર ગામમાં ચૂંટણીની મુદત પતિ પછી હાલ જનતાના પ્રતિનિધિ તરીકે ડાકોરમાં કોઈ નથી ત્યારે ડાકોરમાં પ્રતિનિધિ તરીકે ઈચ્છતા ઉમેદવારો તથા ડાકોરની જનતા ચૂંટણીની રાહ જોઈને બેસી રહી છે જેને લઈને પ્રતિનિધિ ધિઓના અભાવે યોગ્ય રજૂઆતો પાલિકા સુધી દબાણપૂર્વક ન થતા પાલિકા તંત્ર સુવિધા આપવામાં નિષ્ફળ જોવા મળી રહ્યો છે જેના પરિણામરૂપી ડાકોરમાં રોડ ઉપર ઠેર ઠેર ગટરોના ગંદા પાણી તથા કચરાના ઢગલા તથા અન્ય બીજી પાલિકાને લગતી બેદરકારીઓ સામે આવી રહી છે જેવી કે પીવાના પાણી તથા અન્ય પાલિકા દ્વારા વેરાના બદલામાં મળતી સુવિધાઓ મળી જ નથી રહી અને જનતા દ્વારા ચૂંટેલા પ્રતિનિધિઓ ના હોવાને કારણે અને નવી ચૂંટણી હજી યોજાઈ ન હોવાને કારણે પ્રતિનિધિઓ પણ રજૂઆત પહોંચાડી નથી શકતા જેથી જનતા પાલિકા તંત્ર સુધી પોતાનો કામ ધંધો બગાડીને રજૂઆત કરવા પણ જઈ ના શકતી હોય ત્યારે લાચાર જનતા હવે લાચારી નું સમાધાન અસહ્ય સમસ્યાઓ ઉદ્રવી રહી છે જેમાં પ્રાથમિક સમસ્યા રોડ ઉપર વહેતા ગટરના ગંદા પાણી છે જેની ઉપરથી સ્કૂલે જતા બાળકો વાહન ચાલકો વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલ તો ડાકોરની જનતા દ્વારા એવી માંગ ઉઠવા પામી એ રહી છે કે વોર્ડ નંબર ત્રણમાં આવેલી તકે ઉપરાતી કટરોની સમસ્યાઓનું સમાધાન કરવામાં આવે ડાકોર નગરની હાલત અત્યારે દયનીય છે ન રસ્તાનું ઠેકાણું ન પાણીનું ઠેકાણું અને સૌથી મોટી વસ્તુ ક્યાં તો દમ હવા છતાંય કચરો વારવા માટે છેલ્લા દસ દિવસથી એક પણ માણસ કોઈ પણ જગ્યાએ કચરો વારવા નથી ગયો અને આની ફરિયાદો અમે અગાઉ ઘણી વખત કરી ટેલિફોન મૌખિક છતાં પણ એનું કોઈ નિરાકરણ ન આવતા અમારે જાતે કચરો ઉઠાવીને ડાકોર નગરપાલિકાની અંદર નાખવો પડ્યો છે જે દુર્ભાગ્યની વસ્તુ છે ડાકોર માટે પણ અને તેનાથી વધીને કે ડાકોર નગરપાલિકાનો વહીવટ જેના હાથમાં છે વહીવટદાર હોય ચીફ ઓફિસર હોય કે સેનેટ ઇન્સ્પેક્ટર મેહુલ પરમાર એ પણ અહીં સ્થળ ઉપર હોતા જ નથી ક્યારેય ફોન કરીએ તો ફોન ઉઠાવે નહીં સૌથી દુર્ભાગ્ય છે ડાકોર કે ટેક્સો ભરવા છતાંય યાત્રાળુ યાત્રાધામ વિકાસ બોર્ડની ગ્રાન્ટ આવવા છતાંય સૌથી ખરાબમાં ખરાબ વર્સ્ટેજ નગરપાલિકા કહેવાય એને ગુજરાતની જેટલી નગરપાલિકાઓ છે બધાયમાં સૌથી છેલ્લો નંબર જો આવતો હોય તો એ ડાકોર નગરપાલિકાનો આવે સિવાય કે ફોટા પડાવવા સિવાય ફોટા અભિયાન છે સ્વચ્છતાનું તો કોઈ નામો નિશાન અમને તો નથી દેખાયું બીજે બધે હોય તો ખબર નહીં ડાકોર નગરપાલિકાના નસીબમાં માત્ર ને માત્ર નરકાગાર નરકમાં જીવવું પાણી તો ગંદુ પાણી પીવાનું ગટરનું પાણીમાં પગ મૂકીને ચાલવાનું રસ્તામાં ખાડાથી રિક્ષા પલટી જાય સ્કૂટર પડી જાય લોકોના પગમચ કરી જાય જે થવું હોય ડાકોરની પ્રજા જોડે થાય ડાકો સ્થાનિક આજે જે પ્રશ્ન આજે બધા ભેગા હતા જે દરેક વોર્ડની અંદર ડાકોના સાત વોર્ડ છે સાત વોર્ડની અંદર કોઈપણ જાતના રસ્તાની સુવિધા નથી દરેક જગ્યાએ ખાડા ટેકરીવાળા રસ્તા છે દરેક જગ્યાએ ગંદકીના બંડા છેલ્લા દસ પંદર દિવસથી એટલી ગંદકી થયેલી છે તો આજુબાજુમાં ગંધવાળ એટલો ભેગો થઈ ગયા મચ્છર જેને થાવ છે જેના લીધે રોગસ્ટ થાય છે મેલેરિયા થાય છે ટાઈફોડ થાય છે ઘણા લોકોને હમણાં એને દાખલ કરવા આવે સરકારી દાખલની અંદર કેસો વધે છે પરંતુ અમારા સ્થાનિકના નગર ચીફ ઓફિસર વહીવટદાર અને જે પણ આ વહીવટ કરે છે નગરપાલિકાનો એનો અમને કોઈપણ

નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવ્યું છે એ બાબતે પણ શું આપ કહેવા માગો છો હાલ ભલે નરેન્દ્ર મોદી વિકાસનું કામ કરે દેશનો મોટો ખરેખરમાં બહુ ગર્વની વાત છે પરંતુ સ્થાનિક લેવલ પર જે કંઈ છે એમનું સંગઠન હોય કે જિલ્લા ગમે તે હોય એને કામગીરી ગ્રાઉન્ડ લેવલે કોઈ કામગીરી કરવી નથી અને જો કામગીરી કરી હોત તો આટલી જ ગંદકી હોત જ નહીં